કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુહુ વિષયમાં પાઠ 9 શીખીશું, તેનો ભાગ 4. આપણે અગાઉ 3 ભાગ શીખી ગયા, આજે આપણે 4 ભાગ ભણીશું. વાક્ય ખર, હવે જુઓ તમારી પાઠ્યપુસ્તકમાં નીચે છેલ્લો પ્રશ્ન છે, વાક્ય ખરું હોય તો અનુલેખન કરો, ખોટું હોય તો સુધારીને લખો. ઉદાહરણ, ગોવાળિયા દરરોજ ગેડી દડો રમતા હતા, એટલે ખોટું જ છે. ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતા. જો વાક્ય ખોટું ખરું હોય, સાચું હોય, ખરું એટલે સાચું, તો એનું એ વાક્ય ફરીવાર લખવાનું છે. જે વાક્ય આપણે ફરીવાર એને એમ જ લખીએ તેને અનુલેખન કહેવાય. અને જો વાક્ય ખોટું હોય તો તે આપણે સુધારીને લખવાનું છે. પહેલું છે એમાં, મથુરાના લોકો પાસે બહુ ગાયો ન હતી, તો એ વિધાન ખરું છે એટલે સાચું છે. કેમ કે ગોકુળના લોકો પાસે બહુ જ ગાયો હતી, મથુરના લોકો પાસે ન હતી, એટલે આનું આ વાક્ય આપણે અહીંયા ફરીવાર અનુલેખન કરવાનું છે. બીજું, દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, તે વાક્ય પણ સાચું છે, ખરું છે, એટલે એનું અનુલેખન આપણે બીજા વાક્યનું કરવાનું છે. ત્રીજું છે, કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. કૃષ્ણના મિત્રો એટલે કે ના ભાઈબંધો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય, એ ખોટું છે, નહોતા ઈચ્છતા, એટલે આ વાક્ય સુધારીને લખવાનું ભાઈ, કે કૃષ્ણના મિત્રો ઈચ્છતા ન હતા કે કૃષ્ણ નદીમાં દડો લેવા જાય. બલભદ્રે કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી, તો આ ખોટું છે. બલભદ્રે કૃષ્ણને દડો લેવા જવાની હા કે ના પાડી ન હતી, હા પણ નહોતી પાડી, ના પણ નહોતી પાડી, તો લખવાનું બલભદ્રે કૃષ્ણને દડો લેવા જવાની હા કે ના પાડી ના હતી. બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે, આ વિધાન સાચું છે, ખરું છે, એટલે તેમનું અનુલેખન કરવાનું છે. 6 નંબરમાં જો, કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો, ખોટું છે. કૃષ્ણે દડો દડીમાં ફેંક્યો ન હતો, જોરથી દડાને ફટકાર્યો એટલે દડો નદીમાં પડ્યો, તેમાં તમારે લખવાનું ખોટું, અને પછી લખવાનું જોરથી દડાને કૃષ્ણે ફટકાર્યો એટલે દડો નદીમાં પડ્યો. 7મું, મથુરાના લોકો ગોકુળમાં દૂધ દહીં માખણ વેચતા હતા, ખોટું છે. મથુરાના લોકો દૂધ દહીં માખણ નહીં, પણ ગોકુળના લોકો મથુરામાં દૂધ દહીં માખણ વેચતા હતા, તેમ લખવાનું. 8મા, બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ, સાચું છે, બલભદ્રને તો વિશ્વાસ હતો જ કે જશે જ કૃષ્ણ, એટલે એનું એ ફરીવાર લખવાનું છે વાક્ય. 9મું, કાલીય નાગ યમુના નદીમાં રહેતો હતો, ખરું છે, એટલે અનુલેખન કરવાનું. 10મું, દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો, ખોટું છે, થોડા સમય પછી ધીમે ધીમે દડો ડૂબવા લાગ્યો હતો, એટલે વિધાન ખોટું છે. જો હવે નીચેનો પ્રશ્ન, કૃષ્ણ જેમ કાલીનાગને નાથીને ઊભા હતા તેમ તમે ઊભા રહો, ત્યારબાદ જોડીમાં બેસો, અને વાર્તા અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે. જોડીમાં બેસવું એટલે બબેની જોડી કરીને દરેક બાળકો બેસશે, અને કૃષ્ણની જેમ કાલીનાગને નાથતા તેમ તમારે ઊભા રહેવાનું છે, અને જોડીમાં પછી બેસવાનું છે, અને વાર્તાને અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે, અને તેની સામે તમારે સાચી નિશાની કરવાની છે. પહેલું છે ધરો. ધરો એટલે નદીની અંદર આવેલો ઊંડો ખાડો, જે નદીની અંદર કે તળાવ હોય કે નદી હોય એની અંદર આવેલો ઊંડો ખાડો, તેને ધરો કહેવામાં આવે છે. એમાં પહેલું છે, કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. બીજું છે, ગોવાળિયાએ ઘાસના ઢગલા પર ભૂસકો માર્યો. ત્રીજું છે, કૃષ્ણે ગોવાળિયાને એક પણ વાત ના માની. તો જો ધરો એટલે પાણીના ઊંડો ખાડો, તો પેલું જ આવશે સાચી નિશાની કરેલી છે, તે કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. પછી બીજું છે, ગણગણાટ. ગણગણાટ એટલે અંદરોઅંદર ધીમે ધીમે વાત કરી. ઘણી વ્યક્તિ ભેગી થઈ હોય અને ધીમી 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 વાતો ચાલતી હોય એને ગણગણાટ કહેવાય. પહેલું છે, મિત્રો અંદરોઅંદર ધીમેથી વાતચીત કરતા હતા. બીજું છે, કૃષ્ણે નાગ સાથે ગુસ્સે થઈને વાત કરી.
नीचे छे नागणीओए कृष्ण ने विनंती करी। तो गणगांठ एटले धीमे धीमे वातचीत करवी। तो पेलू एमां आवशे, एमां साची निशानी करेली छे, तमारे पण आ रीते निशानी करवानी छे बाळमित्रो। मित्रो अंदरो अंदर धीमे थी वातचीत करता हता तेने गणगणाट कहेवाय। तमे पण क्लासनी अंदर घणी वखत धीमे धीमे वात करतो हशो, गणगणाट करो छो ने रिसेस टाइमे क्लासमां, तेने गणगणाट कर्यो कहेवाय। चिंतातुर ते चिंताथी व्याकुळ, खूब ज चिंता थवी। तो चिंता ने अनुरूप वाक्य हो साची निशानी करसू। गोवा ने डर लगता होतो कि नाग कृष्ण ने मारी नाखशे। पछी बलभद्र ने भरोसो होतो कि कृष्ण दड़ो लई आवशे। त्रीजू छे कृष्ण ने पाछा आवता जोवा गोवाळो आतुर हता। तो जुओ आमा चिंता व्यक्त करतु होय एवुं वाक्य क्यूं थयुं छे कि गोवाळो ने डर लगतो हतो, डर एटले चिंता थवी कि नाग कृष्ण ने मारी नाखशे। एटले पहेला वखानामां साची निशानी करवानी छे। એની નીચે છે ઝંપલાવ્યું, ઝંપલાવ્યું એટલે કૂદવું, છલાંગ મારવી। પેલું છે ઝંપલાવવું એટલે કૂદવું, જે કૂદવું અથવા છલાંગના અર્થમાં આવશે અથવા ભૂસકો મારવો, એ એવા અર્થવાળું વાક્ય હશે, એમાં આપણે સાચી નિશાની કરીશું। દડો નદીમાં ગયો એટલે ગોવાળો રમતા રમતા ઝંપી ગયા, ઝંપી જવું એટલે તો સૂઈ જવું થાય। પછી છે કૃષ્ણ અને ગોવાળો ઘરનો ઝાપો ખોલી માખણ ચોરી લેતા, સાપો એટલે દરવાજો। કૃષ્ણએ નદીમાં પાણીમાં ભૂસકો માર્યો, આ ઝંપલાવ્યુંના અર્થમાં આ વાક્ય આવ્યું, ભૂસકો મારવો કે કૂદકો મારવો કે છલાંગ મારવી કે ભૂસકો મારવો, એ ઝંપલાવ્યુંના અર્થમાં થાય। તે ત્રણ નંબરના ખાનામાં સાચી નિશાની કરવાની છે। જીવનું જોખમ, એ જીવ જોખમમાં મુકાઈ જાય તેવું કાર્ય કરવું, જીવ જોખમમાં હોય, જીવ જોખમમાં મુકાય તેવું કાર્ય કરવું તેને જીવનું જોખમ કહેવાય। તો એમાં જો જીવનું જોખમ હોય એવું આપણે વાક્ય શોધીશું। ગિરિદડામાં હારી જવાનું જોખમ તો હોય જ છે, એટલે આ વાક્યમાં કે જીવનું જોખમ નથી। ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે, હા જો કૃષ્ણ ભગવાન દડો લેવા નદી યમુના નદીમાં જાય તો એને ડર હતો કે થઈ જશે, તો આ જીવનું જોખમ હતું યમુના નદીની અંદર જઈને દડો લેવા જવો, એ તો પાછો ધરામાં આવ્યો ગયો હતો ઊંડા ખાડામાં। એટલે બીજા નંબરના ખાનામાં આવશે ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે, એમાં સાચી નિશાની કરવાની છે। પછી છે ભાથું, ભાથું એટલે બપોરનું ભોજન, તેને ભાથું કહેવામાં આવે છે। એ ભાથું એટલે જમવા, ભોજનને અનુરૂપ જે આમાં વાક્ય બનશે એમાં આપણે સાચી નિશાની કરશું। એક ગોવા, પહેલું વાક્ય છે એમાં એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે। બીજું છે સૌ ગોવાળો બોર વીણતા હતા અને સરખા ભાગે ખાતા, નાગનું માથું નીચે અને ઉપર કૃષ્ણ। તો ભોજનને અનુરૂપ પહેલું વાક્ય છે, તો પહેલા ખાનામાં સાચી નિશાની કરવાની છે। હવે નીચેનો પ્રશ્ન ફરીથી કરીએ ધમાલ। ધમાચકડી 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 મારું નામ, અને ડાહ્યું ડાહ્યું કરવાનું ને કહેવાનું એ તારું કામ। લાગુ ન પડતો શબ્દ છે કે વાક્ય પૂરું કરો। હવે વાક્યમાં બે અર્થ આપેલા છે, એમાં જે વાક્ય લાગુ ન પડતું હોય તેમાં તમારે છેકો મારવાનો છે। ગોવાળિયા ગોકુળ મથુરા ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા। તો ગોવાળિયા ક્યાં રમતા હતા? ગોકુળ ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા, એટલે મથુરા પર આપણે ચેકો મારવાનો છે। બીજું છે કૃષ્ણએ દડાને એવો ફેંક્યો કે માર્યો કે નદીએ કે નદીમાં ગયો। તો કૃષ્ણએ શું કર્યું હતું, દડાને આમ ફેંક્યો હતો કે માર્યો હતો? તો માર્યો હતો, ગેડી દડાની રમતમાં એણે ગેડીથી દડાને માર્યો હતો, એટલે ફેંક્યો ઉપર આપણે ચેકો મારીશું। એટલે વાક્ય બની ગયું કૃષ્ણએ દડાને એવો માર્યો કે નદીમાં ગયો। ત્રીજું છે એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મિત્રની કે મોટા ભાઈની વાત માની જશે, તો મોટા બલભદ્રની વાત માની જશે, એના મોટા ભાઈ હતા કૃષ્ણના, એટલે મિત્રની ઉપર ચેકો આવશે, એટલે વાક્ય બનશે એક ગોવાળને લાગ્યું હતું કૃષ્ણ મોટા ભાઈની વાત માની જશે, તો ત્યાં મિત્ર ઉપર ચેકો મારવાનો છે। ચોથું કૃષ્ણને ડર હતો કે ભરોસો હતો કે તે પોતે દડો લાવી શકશે, કૃષ્ણને તો ભરોસો હતો એટલે ડર ઉપર છેકો। પાંચમું છે કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરી હતી કે આજ્ઞા કરી હતી, વિનંતી કરી, આજ્ઞા એટલે કે આદેશ કર્યો હતો કે વિનંતી કરી હતી, તો કે વિનંતી કરી હતી।
કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓએ વિનંતી કરી હતી એટલે આજ્ઞા ઉપર છેકો આવશે. છઠ્ઠું છે નાગણ નાગને સ્વામી કે સખા કહે છે. નાગણ હતી બધી નાગણીઓ, તે નાગને શું કહેતી હતી? સખા એટલે મિત્ર થાય, સ્વામી એટલે નાથ થાય. તો સખા નહોતી કહેતી, સ્વામી કહેતી હતી. એટલે સખા ઉપર છેકો મારવાનો છે. સાતમું, નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને મારા ભાઈએ કે દુશ્મને અહીં મોકલ્યો છે? તો એમાં ભાઈએ ઉપર છેકો લાગશે અને દુશ્મન જવાબ સાચો છે એટલે ભાઈ ઉપર છેકો મારવાનો છે. હવે નીચેનો પ્રશ્ન, નાગ માથે નટવર વાર્તા તમારા શિક્ષક પાસેથી સાંભળો. નાગ માથે નટવર વાર્તા તમારા શિક્ષક પાસેથી સાંભળો, ત્યારબાદ વાર્તાનું નાટ્યકરણ કરી વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો. હવે આપણે આ નાગ અને નટવરની વાર્તા આખી સાંભળેલી છે કે ભાઈ ગેડીદાનાની રમત રમતા હતા, પછી દડો યમુના કાંઠે, અને પછી દડો નદીમાં જાય છે અને કૃષ્ણ ભગવાન લેવા જાય છે. નાગણીઓ તેને પાછો જવા માટે વિનંતી કરે છે. કૃષ્ણ ભગવાન પછી કાળીનાગને નાથે છે અને પછી નાગણીઓની વિનંતીથી કાળીનાગને કૃષ્ણ ભગવાન છોડી દે છે અને દડો લઈને પાછા આવે છે. આ સરસ મજાની વાર્તા આપણે શીખી ગયા છે. તો તમે પણ તમારા મિત્રો સાથે નાટ્યકરણ કરી શકો છો અને રજૂ કરો. જોડકા જોડો, અવિભાગના પ્રશ્નોના જવાબ બ વિભાગમાં છે. જવાબમાં શબ્દો છાપા ઘા છે, આઘા પાછા છે. છાપા ઘા આ એટલે આઘા પાછા થઈ ગયા છે. અવિભાગના પ્રશ્નોના જવાબ બ વિભાગમાં છે. પછી બ વિભાગમાં જવાબ આપ્યા છે એમાં શબ્દો આઘા પાછા છે. સાચો જવાબ પસંદ શોધીને વાક્યો સરખા કરો. અવિભાગમાં આપેલી જગ્યામાં ઝીણા ઝીણા અક્ષરેથી લખો. હવે અવિભાગમાં જે પ્રશ્ન આપેલો છે એ આપણે જોઈએ. નાગનું નામ શું હતું? નાગનું નામ શું હતું? તો બ વિભાગમાં આપણે જોઈશું. તો જો બે નંબરના બોક્સમાં લખ્યું છે નાગનું નદીમાં કાલી નાગ હતું રહેતા નામ. એને આપણે ગોઠવીએ તો કેવી રીતે ગોઠાશે? નદીમાં રહેતા નાગનું નામ કાલી નાગ હતું. હવે બીજું છે અવિભાગમાં બીજું બોક્સ જુઓ. યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તો બ વિભાગમાં ચોથું બોક્સ જુઓ. એમાં જો વિશે યશોદાને ગોપીઓ કરતી હતી દરરોજ કૃષ્ણ ફરિયાદ, તેને આપણે શબ્દ આડાવડા છે એને ગોઠવીને લખીએ. યશોદાને ગોપીઓ દરરોજ ફરિયાદ કરતી હતી. અવિભાગમાં ત્રીજા બોક્સમાં જુઓ, ત્રીજો પ્રશ્ન, નદીમાં કોણ ગયું? તો તેનો જવાબમાં પાંચમા બોક્સમાં જુઓ બ વિભાગમાં, લાવવા યમુના કૃષ્ણ પાછો માટે નદીમાં ગયો દડો. તેને ક્રમમાં ગોઠવીને લખીશું, કૃષ્ણ દડો પાછો લાવવા માટે યમુના નદીમાં ગયા. હવે અ વિભાગમાં નીચે જુઓ ચોથું બોક્સ, કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા? તો એનો જવાબમાં પહેલું બોક્સ જુઓ બ વિભાગમાં, પોતાનું ધાર્યું કોઈની માને કાયમ જ કરે કૃષ્ણ વાત ન. તેને ક્રમમાં ગોઠવશું, કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા હતા? તો જવાબમાં આપણે ક્રમમાં ગોઠવીને લખીશું, કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે કોઈની વાત ન માને. હવે છેલ્લું બોક્સ અવિભાગમાં છેલ્લો પ્રશ્ન, કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? એમાં તમારે ત્રણ નંબરનું બોક્સ જુઓ બ વિભાગમાં, કૃષ્ણ માખણ બધા ખાવા મળે માટે ચોરતા બાળકોને હતા એ. તેને ક્રમમાં ગોઠવીએ તો આ રીતે લખવાનું, બધા બાળકોને ખાવા મળે એ માટે કૃષ્ણ માખણ ચોરતા હતા. હવે જુઓ વિદ્યાર્થી મિત્ર, આ પ્રશ્નમાં પગની આંટી મારી કૃષ્ણની જેમ એક મિનિટ સ્થિર ઊભા રહો. ભગવાન કૃષ્ણ કેવા પગમાં આંટી મારીને સ્થિર ઊભા રહે છે ને, એટલે તમારે એક મિનિટ સ્થિર ઊભું રહેવાનું છે. સ્થિર એટલે હલનચલન કર્યા વગર. ત્યારબાદ પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં તમારે લખવાના છે. અહીંથી હું તમને પ્રશ્ન જવાબ સમજાવું છું. તમારે તમારી નોટબુકમાં પ્રશ્ન અને જવાબ બંને લખવાના છે. કૃષ્ણને પેલો પ્રશ્ન છે, કૃષ્ણને સમજાવવા ગોવાળીઓએ શું શું કર્યું? એના જવાબમાં આવશે, કૃષ્ણને સમજાવવા ગોવાળીઓએ અંદરો અંદર ગણગણાટ કર્યો. એકે કહ્યું કૃષ્ણને જવું પડે, તેમાં તેના જીવનું જોખમ છે. એક મિત્રએ કહ્યું કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલી નાગના ઘરે રહે. કેટલાએ કહ્યું કનૈયાના જીવને જોખમમાં ન મુકાય. સૌ કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઈચ્છતા હતા. આ
આ જવાબ તમારે બુકમાં લખવાનો છે. બીજો પ્રશ્ન, કાલીય નાગ વિશે બે ત્રણ વાક્ય લખો. તો કાલીય, એના જવાબમાં કાલીય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો. તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. તે ખૂબ બળવાન હતો. તેની હજારો ફેડો વાદળની ગજનાની જેમ ફૂફાડા મારતી હતી. ત્રીજો પ્રશ્ન છે, નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો, પછી પોતાનો 125,000 હાર આપવાની લાલચ પણ આપી, તેના રૂપરંગના વખાણ પણ કર્યા. ચોથો પ્રશ્ન છે, નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો. હવે નાગ અને કૃષ્ણનું જે યુદ્ધ થયું તો એના વિશે આપણે લખવાનું છે બે ત્રણ વાક્યમાં. નાગણે નાગના પગ દબાવીને અને મૂછ મરડીને કાલીએ નાગને જગાડ્યો, પછી બંને બળ્યા બાથે વળગ્યા. નાગની હજારો ફેણો આકાશમાં વાદળોની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી. છેવટે કૃષ્ણે કાલીએ નાગને નાથ્યો. અંતે નાગણો નાગને છોડી મૂકવા કૃષ્ણને વિનંતી કરવા લાગી. પાંચમો પ્રશ્ન છે, કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? તો આપણે કૃષ્ણની સૌથી કઈ વાત વધુ ગમી છે તેના જવાબમાં આપણે લખીશું, નાગણોએ કૃષ્ણને નાગનો ડર બતાવ્યો, તેના રૂપરંગના વખાણ કર્યા, તેને 125,000 હાર આપવાની લાલચ આપી. આમ છતાં કૃષ્ણ યમુના નદીના ધરામાંથી પાછા ન ફર્યા. આ વાત આપણને સૌને ગમી છે. હવે બાળ મિત્રો, નીચેનો પ્રશ્ન જુઓ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્યો પૂરા કરો. પહેલો પ્રશ્ન છે, પહેલી ખાલી જગ્યા છે, યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને, કૌંસમાં આપ્યું છે સમજાવ્યો કે સમજાવીશ? તો એના જવાબમાં આવશે સમજાવીશ, કે યશોદા માતા કહે છે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ, તો સમજાવીશ જવાબ આવશે. બીજી ખાલી જગ્યા છે, બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ, ખાલી જગ્યા એટલે એ એકલા ગયા. બલભદ્રે ઘણી રાહ જોઈ, એમાં જવાબમાં આવશે ન આવ્યા. બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા, તેમાં ન આવ્યા આવશે. ત્રીજા વાક્યમાં, ગોવાળોએ આજે ગિલ્લી દંડા રમવાનું નક્કી, ખાલી જગ્યા પણ પછી અગરપાટો રમ્યા, એના જવાબમાં આવશે કર્યું હતું. ગોવાળાએ આજે દિલ્હી દંડા રમવાનું નક્કી કર્યું હતું, તો કર્યું હતું જવાબ આવશે. ચોથું વાક્ય છે, નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે છે, પડી કે પડે? જવાબ આવશે, તો નિશાળમાં રિસેસમાં પડી જાય તો અમને બહુ મજા પડે. પાંચમું વાક્ય છે, હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે, આવ્યા કે આવે છે? તો જ્યારે ફૂલ આવવાના છે, હજી બાકી છે, એટલે એમાં જવાબમાં આવશે આવશે. નીચેનો જો કૌંસમાં આપેલા પ્રશ્નો, કૌંસમાં આપેલ શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો. એમાં એક ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે, ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવ્યા, આવે છે કે આવશે? દરરોજ એ આવે છે, તો એમાં આવશે આવે છે. તો ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે, એટલે આવે છે આવશે. અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું, કરીએ છીએ કે કરવાના હતા? હવે આપણે આવતા વર્ષે, એટલે આવતા વર્ષે એટલે શું થઈ ગયું? એ ભવિષ્યકાળ થઈ ગયો, એટલે કરીશું એમાં આવશે કરીશું, કે અમે આવતા, એમાં લખવાનું જવાબમાં અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરી શું. જો કરીએ છીએ તો એ વર્તમાન કાળ થયો, કરવાના હતા એ કેવો કાળ થઈ ગયો? કરવાના હતા, ભૂતકાળ થઈ ગયો. બીજું છે, બહુ ટકટક ન કરે સાહેબ આવશે તો તને વઢશે કે વઢિયા કે વઢે છે? જો આવશે તો એ થઈ ગયું વઢશે, એમાં જવાબ આવશે વઢશે. બહુ ટકટક ન કરે સાહેબ આવશે તો તને વઢશે. ત્રીજું છે, મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો, શીખવે કે શીખવશે? એના દાદાએ, જો એમને રાગ આવડે જ છે, તો દાદાએ શીખવ્યો કે શીખવે છે દાદા અત્યારે? એને ના, અત્યારે નથી શીખવતા, શીખવશે? ના, શીખવાડવાને નથી, કેમ કે એને શીખી લીધો છે, એટલે શીખવ્યો.
એટલે એમાં જવાબમાં આવશે શીખવ્યો, એટલે લખવાનું મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો છે. ચોથું છે, સાહેબ કશું તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. સાહેબ કશું તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. તેના જવાબમાં આવશે કહ્યું, કહેશે કે કહે. કહેવાનું છે સાહેબને એટલે કહે આવશે. સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. પાંચમું છે, નદીમાં તો અમારે છે પણ અમને કાંઈ જવા દે તો ને. નદીમાં તો અમારે તરવું છે કે તરીશું કે તર્યા. જો એ લોકો તર્યા નથી, તરીશું, તરવું છે એટલે આવશે નદીમાં તો અમારે તરવું છે પણ અમને કોઈ જવા દે તો ને. તેના જવાબમાં આ રીતે લખવાનું છે. પછી વિદ્યાર્થી મિત્રો, નીચેનો પ્રશ્ન, એનો મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં જવાબ લખો. મુખ્ય વાક્યના આધારે તમારે ટૂંકમાં જવાબ લખવાના છે. જો એમાં પેલું આપ્યું છે, ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. તો દરરોજ જંગલમાં કોણ જાય છે? તો કે ગામના છોકરા. એટલે એને પછી ગામના છોકરા ક્યાં જાય છે? તો કે જંગલમાં. ગામના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે? કે દરરોજ સવારથી સાંજ સુધી. ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે? તો કે ગાયો ચરાવવા. બીજું છે, નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. તો નાગના ઝેરના લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું? કાળું. શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું? તો કે નાગના ઝેરના લીધે. કૌંસમાં તમારે લખવાનું છે, નાગના ઝેરના લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું? તો કે ધરાનું. ધરાનું પાણી કાળું થઈ ગયું હતું નાગના ઝેરના લીધે. તે કૌંસમાં ધરાનું લખવાનું છે. હવે નીચે જુઓ, નીચેનો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દો જવાબ બને એ રીતે પ્રશ્ન બનાવો. હવે કૌંસમાં જે આપ્યા છે, કૌંસમાં જે શબ્દો એ જવાબ બને એ રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. કૃષ્ણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. એમાં પેલું લખો, કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. જવાબમાં આપણે કૃષ્ણ આપ્યું છે શબ્દ, બરાબર. તો કોણે બી તળિયા સુધી ડૂબકી લગાડી તેમ લખવું પડે. કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી એટલે જવાબ થઈ ગયો કૃષ્ણે. પછી બીજું, કૃષ્ણએ શામાં તળિયા સુધી ડૂબકી લગાવી. તો કે નદીમાં. તો નદીમાં આપણે જવાબ લેવો છે. તો કૃષ્ણએ શામાં તળિયા સુધી ડૂબકી લગાવી? તો કે નદીમાં. પછી જવાબ લેવાનો છે તળિયા સુધી. તો કૃષ્ણે નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? તો જવાબ થયો તળિયા સુધી. પછી છે ડૂબકી લગાવી. તો એને જવાબમાં લેવો હોય તો આપણે કેવો પ્રશ્ન બનાવવો પડે? કે કૃષ્ણે નદીમાં તળિયા સુધી શું કર્યું? તો તળિયા સુધી એને શું કર્યું હતું? ડૂબકી લગાવી. એટલે કૌંસમાં જે શબ્દ છે એ જવાબ બને એ રીતે આ રીતે તમારે બાળમિત્રો પ્રશ્ન લખવાના છે. બીજું છે, ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા. હવે એમાં જવાબમાં શું છે? ગોવાળિયા. હવે ગોવાળિયા જવાબ બને એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા? તો ગોવાળિયા જવાબ બન્યો કે ગોવાળિયા કૃષ્ણનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા. તો આ રીતે તમારે લખવાનું છે. બીજું છે, એમાં કૌંસમાં લખે છે કનૈયાનો. તો કનૈયાનો જવાબ આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવીશું. ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા? તો કે કનૈયાનો. બની ગયું. પછી છે કનૈયાનો જીવ. કનૈયાનો જીવ જવાબમાં આવે એ રીતે પ્રશ્ન બનાવીએ. ગોવાળિયા શું જોખમમાં મૂકવા માગતા નહોતા? કનૈયાનો જીવ. બની ગયું. ત્રીજું છે, બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. તો હવે આપણે એક પ્રશ્નના આધારે જવાબ લખવાના છે કૌંસમાં. ક્યાંક આપણે કૌંસના શબ્દને આધારે પ્રશ્ન બનાવ્યો તો ક્યારેક પ્રશ્નના આધારે આપણે જવાબ મૂકીશું કૌંસમાં. તો અહીંયા જવાબ લખવાના છે, બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. આ પરથી આપણે ત્રણ વાક્ય બનાવીશું અને કૌંસમાં જવાબ લખીશું. બાળકોને શાળામાં શાની મજા આવે છે? તો કે ગીતો ગાવાની. તો સામે લખવાનું, ગીતો ગાવાની કૌંસમાં. પછી બીજું બનાવીએ, કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે? તો કે બાળકોને. તો કૌંસમાં લખો બાળકોને.
પછી બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે? તો કે ગીતો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર સુંદર અક્ષરે આ રીતે લખવાનું છે. હવે જુઓ, બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે બે વાક્યો બનાવો. હવે બે વાક્યો પરથી અર્થ તો એનો એ જ રહેવો જોઈએ વાક્યમાં, પણ વાક્ય બબે બદલવાના છે, પણ અર્થ આપણે બદલવાનો નથી. એમાં જુઓ, ઉદાહરણ આપ્યું છે, ફૈઝાન બજારમાં ગયો, ફૈઝાનને પેન ખરીદવી હતી. તેમાં જુઓ પહેલું વાક્ય બને એવું છે, અ ફૈઝાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. બ પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. અર્થ એનો એ જ થયો કે પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. ફૈઝાને બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. વાક્ય અલગ અલગ બન્યું છે, પણ અર્થ એનો એ છે. એ જ રીતે આપણે નીચેના વાક્ય બનાવવાના છે. તેમાં પહેલું છે, અમે મેદાનમાં ગયા, અમારે ગિલ્લી દંડો રમવા હતા. તેમાં અ કરીને આપણે બનાવીશું પેલું, અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા. પછી બ બનાવશું, અમારે ગિલ્લી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. જોયો, વાક્ય બે અલગ અલગ બન્યા, પણ અર્થ તો એનો એ જ રહ્યો. બીજું, મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ. મેરી નામની એક છોકરી છે, સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ. મેરીને મેચ જોવી હતી. તો એમાં આપણે બનાવશું કે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી. બ બનાવશું બીજું, મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. જોયું, અર્થ એનો એ જ રહ્યો, પણ વાક્ય બદલાઈ ગયું. ત્રીજું, હું રાત્રે મોડે સુધી જાગું છું, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. બ રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું મોડે સુધી જાગું છું. બદલી ગયું વાક્યરચના, બેની બદલી ગઈ, પણ અર્થ એના એ જ રહ્યા. ચોથું, મને કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. એમાં અ કરીને આપણે બનાવીશું, અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. પછી નીચે આવશે, અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવડિયા ગયા. પાંચમું છે, છોકરા મેદાનમાં ભેગા થયા, તેમણે કબડ્ડી રમવાની હતી. તેમાં અ કરીને આપણે બનાવીશું, છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેમણે કબડ્ડી રમવાની હતી. બ કરીને, છોકરાને કબડ્ડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગા થયા. આ રીતે વાક્ય બનાવીને તમારે બાળ મિત્રો તમારી પાઠ્યપુસ્તકની અંદર સુંદર અક્ષરે લખવાનું છે. હવે નીચે જુઓ, એડી પર ઊભા થાઓ, હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહો. એડી પર એટલે તમારા પગને એડી પર જ તમારે ઊભું થવાનું છે, અને હાથ ઊંચા કરીને સ્થિર ઊભા રહો. જૂથમાં બેસી જાઓ. હવે ઉદાહરણ મુજબ વાક્યો લંબાવો. વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે. આપેલા વાક્યની શરૂઆતમાં વચ્ચે કે પછી નવા નવા શબ્દો ઉમેરી શકાય. ઉદાહરણ છે, શીતલ રમતી હતી, શીતલ સવારે રમતી હતી, ને શીતલ દરરોજ સવારે રમતી હતી.